ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો ને? કરો છો ને? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આપણામાંથી ઘણા બધા લોકો આવી જ રીતના ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોય છે અને જેમાંની મોટાભાગની વસ્તુઓ જંક ફૂડ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. હવે એટલું નુકસાન થાય જેવું નથી, આનાથી પણ વધારે નુકસાન થાય છે. એ પછી ઓનલાઈન સ્કેમ હોય કે પછી તમારી સાથે કોઈ બીજો ફાઇનાન્શિયલ ફ્રોડ હોય. હવે આનાથી બચવાનું કેવી રીતના એ તો હું તમને સમજાવીશ, પરંતુ એની પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો, પછી આપણે આગળ વધીશું. નમસ્કાર, વીટીવી ગુજરાતી .com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. તાજેતરમાં જ હમણાં તમે ઘણી બધી ન્યૂઝ ચેનલમાં એક સમાચાર સાંભળ્યા છે કે એક પરિવારે પોતાની દીકરીના જન્મદિવસ ઉપર ઓનલાઈન કેક મંગાવી. હવે એ કેક ખાધા બાદ તરત જ એ દીકરીનું મોત નીપજી ગયું. હવે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એ સામે આવ્યું કે જે રેસ્ટોરન્ટમાંથી એ કેક મંગાવી હતી એ રેસ્ટોરન્ટ તો હાલમાં છે જ નહીં, મતલબ કે એ આઉટલેટ અવેલેબલ જ નહોતું. એનો મતલબ એમ થયો કે જે રેસ્ટોરન્ટમાંથી કેક આવી હતી તે રેસ્ટોરન્ટ આખરે હતી જ નહીં, બીજી કોઈ રેસ્ટોરન્ટમાંથી આ કેક મંગાવવામાં આવી હતી. તપાસ બાદ જ ખબર પડશે કે આખરે મામલો હતો શું. હવે આવી કોઈ ઘટના આપણી સાથે ન બને એના માટે ધ્યાન રાખવું જરૂરી છે. આપણામાંથી ઘણા બધા લોકો જે લોકો ઘરથી દૂર રહે છે, એટલે કે ભણવા માટે કે પછી કામના કારણે, એ લોકો અવારનવાર આવી રીતના ઓનલાઈન એપ્લિકેશનથી ઓનલાઈન ફૂડ મંગાવતા હોય છે, જે ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. એટલા માટે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે આપણે જ્યારે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વખત એવું થયું હશે તમારી જોડે કે ક્વોન્ટિટી ઓછી આવી ગઈ, અથવા તો ક્વોલિટીમાં કોઈ દમ નહીં હોય, અથવા તો એવું પણ તમારી સાથે બન્યું હશે કે ક્યારેક તમારી સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ પણ થયો હશે. પરંતુ આની ફરિયાદ ક્યાં કરવી એ તમારામાંથી ઘણા બધા લોકોને નહીં ખબર હોય. પરંતુ આજે હું તમને અમુક એવા સ્ટેપ્સ કહીશ, અમુક એવી માહિતી આપીશ જે બાદ તમને ખબર પડી જશે કે આખરે આની ફરિયાદ કરવી તો કરવી ક્યાં. સૌથી પહેલા, એવી કોઈ પણ રેસ્ટોરન્ટમાંથી કે પછી હોટેલમાંથી જમવાનું ન મગાવો જેની કોઈ માહિતી તમને છે જ નહીં. બીજું, એવી કોઈ પણ રેસ્ટોરન્ટ કે પછી હોટેલ પસંદ ના કરો જેના રેટિંગ 3 સ્ટારથી ઓછું હોય. એનો મતલબ જ એમ થયો કે એની ફૂડ ક્વોલિટીમાં દમ નથી. આની સાથે સાથે તમે જ્યારે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો ત્યારે તેમાં નીચે આપેલા રિવ્યૂ એકવાર વાંચી લો, જેનાથી તમને ખબર પડી જશે કે આખરે આ ફૂડ છે તો છે કેવું. ચોથું, તમે જ્યારે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો ત્યારે એ ચેક કરી લો કે આ ફૂડ વાસી તો નથી ને, જો વાસી હોય તો તરત જ એને રિપ્લેસ કરવાનો ફોન કરી આપો. હવે તમારી પાસે જ્યારે ડિલિવરી બોય ડિલિવરી આપવા આવે છે ત્યારે એ ચેક કરો કે આ પેકેજમાં કોઈ ડેમેજ નથી ને, જો ડેમેજ હોય તો તરત પાછું આપી દો. હવે જો એ પેકેજ ડેમેજ નથી તો સૌથી પહેલાં એ કામ કરો કે પોતાના વાસણમાં એ ફૂડને કાઢી લો અને પછી ગરમ કરી લો, અને જો એમાં કોઈ ક્વોલિટીમાં દમ ન દેખાય તમને કે પછી ક્વોન્ટિટીમાં ન દમ દેખાય તો સૌથી પહેલાં તમે એનો ફોટો કે પછી વિડીયો લઈ લો. હવે તમને એમ લાગતું હોય કે તમારા ફૂડ ક્વોલિટીમાં કોઈ દમ નથી કે પછી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ આવી હોય તો તમારે સૌથી પહેલાં કામ એ કરવાનું છે કે જે એપ્લિકેશનમાંથી ઓનલાઈન ફૂડ મંગાવ્યું છે એ ઓનલાઈન એપ્લિકેશનના કસ્ટમર કેર સાથે વાત કરવાની છે. હવે કસ્ટમર કેરવાળો માણસ જો તમારી સાથે બિહેવ સારું નથી કરતો કે પછી ઓનલાઈન ફૂડની જે એપ્લિકેશન છે જે ફરિયાદ છે નથી લેતો તો શું કરવાનું એની વાત કરી લઈએ. આપણા દેશમાં ફૂડને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે FSSAI વેબસાઇટ ઉપર તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. આ ભારત સરકારના પરિવાર કલ્યાણ મંત્રાલયની અંડરમાં આવે છે. FSSAI જ્યારે ફરિયાદ કરો છો ત્યારે તમારી પાસે અમુક પુરાવા હોવા પણ જરૂરી છે. હવે જો FSSAI આવી રીતના ફરિયાદ ન કરવી હોય તો એક ટોલ ફ્રી નંબર પણ છે 1-800-112-100 પર તમે ફરિયાદ નોંધાવી શકો છો. હવે આ જે ટોલ ફ્રી નંબર છે એ 24/7 અવેલેબલ છે. પરંતુ જો હવે તમારે ઓનલાઈન જ આની ફરિયાદ કરવી હોય તો એના સ્ટેપ્સ શું છે તેની વાત કરી લઈએ. તમારે સૌથી પહેલા FSSAI કમ્પ્લેન પોર્ટલ ઉપર જવાનું છે. ત્યારબાદ તમારે એમાં લોગિન કરવાનું છે. લોગિન કર્યા બાદ તમારે કમ્પ્લેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. હવે જે રેસ્ટોરન્ટ કે હોટલ વિશે તમારે ફરિયાદ કરવાની છે તેનું પૂરું નામ, આખું એડ્રેસ, અને જો એની પાસે FSSAI લાયસન્સ હોય અને તમને ખબર હોય તો એના નંબર પણ મોકલી આપશો. હવે તમારે જે તમારી પાસે પુરાવો હોય તે અપલોડ કરવાનું છે. હવે આ બધું કર્યા બાદ અને આ ફરિયાદ નોંધાવ્યા બાદ તમારી ફરિયાદ ક્યાં પહોંચી એ ટ્રેક કરવા માટે પણ એક તમને ટ્રેકિંગ નંબર આપવામાં આવશે. એ ટ્રેકિંગ નંબર મળ્યા બાદ તમે એ પણ જોઈ શકશો કે આ ફરિયાદ ક્યાં સુધી પહોંચી છે. તો આ હતા કેટલાક મુદ્દાઓ જે તમારે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે ધ્યાનમાં રાખવાના છે. હવે જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમને એમ લાગતું હોય કે તમારા મિત્રો સુધી પહોંચાડવું જરૂરી છે તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.